મિત્રો, હું અશોક સર, યુટ્યુબ ચેનલ પાસવર્ડ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આગળ આપણે મધ્યવર્તી સ્થિતિના માપના કેટલાક પરિણામ જોયા હતા, જેમાં આપણે મધ્યક એના વિશે સમજૂતી મેળવી હતી. હવે એના સ્થાનીય માપો જે છે, કે જે આપણે ભણી ગયા, મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશક કે પછી બહુલક, કાંઈ પણ હોય, તો એ બધાના કેટલાક અગત્યના પરિણામો છે, તો એની આપણે આજે સમજૂતી મેળવી. જેમ કે મધ્યકમાં શું સમજૂતી મેળવી હતી, તો કે મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો હંમેશા શૂન્ય થાય છે. એમાંથી કોઈ પણ એકમ ઉમેરવામાં આવે, બાદ કરવામાં આવે, ગુણવામાં આવે, ભાગાકાર કરવામાં આવે, તો એ મધ્યકમાં જે પણ ડાયરેક્ટ અસર આપીએ એ મૂળ અવલોકનની સાથે જ ફેરફારો થાય છે, એવી કંઈક આપણે સમજૂતી મેળવી લીધી. તો ચલો, આના કેટલાક સ્થાનીય માપો છે, એના પરિણામો છે એ સમજીએ. તો અહીંયા પહેલો એવું કહેવામાં આવેલું છે કે જો આપેલ માહિતીમાં, મિત્ર તમારે જોવું હોય તો પેજ નંબર અહીંયા 3.5 ની નીચે છે, સ્વાધ્યાય 3.5 છે, મારી પાસે બુક છે, એમાં પેજ નંબર 109 છે. નવી જૂની બુક હોય તો ફેરફાર હશે. તો અહીંયા 3.5 સ્વાધ્યાય પૂરું થાય તુરંત એના કેટલાક પરિણામો આપેલા છે. તો એ પરિણામમાં પહેલું વાક્ય છે, જો આપેલ માહિતીમાં બધા અવલોકનોની કિંમત સમાન હોય. કિંમત કેવી હોય? સમાન હોય. જેમ કે 15 15 15 15 15 આવી રકમ છે, તો બધા માપ શોધો. બધા માપ એટલે બધાનું સરખું જ માપ આવશે. એક્સ બાર હોય, મધ્યસ્થ હોય, બહુલક હોય, એના સિવાય ગુણોત્તર મધ્યક છે, એના સિવાય એક્સ બાર ડબલ્યુ છે, બધાનો જવાબ 15 આવે છે. આ જે છે એ જ જવાબ આવશે. બરાબર, તમારે ચેક કરવું હોય તો એનો મધ્યક શોધજો, મધ્યસ્થ કરજો, બહુલક કરજો, ગુણોત્તર કરજો, એક્સ વાર ડબલ્યુ, માં ડબલ્યુ કેટલા, એક એક લેવામાં આવે. બરાબર, ભાર એક એક લેવામાં આવે. તો આ બધાનો જવાબ અહીંયા 15 એવું પહેલા નંબરના વાક્યમાં લખેલું છે. મધ્યવર્તી સ્થિતિના બધા માપની કિંમત 15 થાય છે. બરાબર, ચલો નંબર 2 સમજીએ. બીજો પ્રશ્ન એવો પૂછે છે કે સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલ માહિતી માટે મધ્યક, મધ્યસ્થ ને બહુલક કિંમતો સમાન હોય છે. જો નીચે નાનકડો ગ્રાફ આપેલો છે, હોગી ગ્રાફ આપેલો છે, તો કે બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય તો મધ્યક, મધ્યસ્થ ને બહુલક ત્રણેય સરખા જ થાય. કેવા થયેલા હોય? સમાન રીતે વિતરિત થયેલા હોય. તો મિત્રો, એક કામ કરો, હું તમને રકમ આપું, તમારે એમાં ટ્રાય કરવાની કે આવું આવું બનતું હોય તો એક્સ બાર, એમ અને એમ હોય ત્રણે કેવા થાય છે? સરખા. એક રકમ થી સમજીએ, વર્ગ અને fi, વર્ગમાં 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. માનો કે 2 4 10 4 2, તો જો બંને બાજુ સમાન રીતે આવે, વચ્ચે 10 છે, હા, ઉપર 4 નીચે 4, ઉપર 2 નીચે 2 છે ને, તો આને કહેવાય સમાન રીતે વિતરિત થયેલા. એટલે આવું કે વિતરણ આવું બને છે. વચ્ચે સૌથી મોટા, સૌથી મોટા, બંને બાજુ સરખું, બંને બાજુ સરખું, તો આવી રીતે થતું હોય. હવે તમે આનો મધ્ય, મધ્યસ્થ અને બહુલક ત્રણેય શોધશો તો જવાબ કેવો આવશે? સરખો આવશે. ત્રણેયનો જવાબ સરખો આવશે. અરે, રકમ તમારે જાતે કોઈ પણ બનાવી શકજો, મેં લખી એ નહીં, કોઈ પણ. તમને પ્રશ્ન થાય હજુ એક વર્ગ હોય તો 60 થી 70 આવું હોત તો, તો અહીંયા વચ્ચે 10 10 કરવા પડે, 10 4, વચ્ચે બંને સરખા, ઉપર સરખા થાય છે. પણ આપણે અહીંયા આટલું લીધેલું છે, અહીંયા 4 અને 2, અથવા તમારી રીતે વર્ગ બનાવે તો બનાવજો. અહીંયા 25, અહીંયા 10 10 5 5, કોઈ પણ બનાવી શકશો. જવાબ કેવો આવશે ત્રણેયનો? સરખો. હું નથી કહેતો, બુક એવું કહે છે, ચેપ્ટર આપણું એવું કહે છે. ચલો આગળ વધીએ. નંબર 3, ચલ x ને કોઈ શૂન્યેતર અચલ b વડે ગુણવામાં આવે, એ ઉમેરવામાં આવે,
तो वाई बराबर आ तो आप मित्रों भणी गया तीजो नंबर वाई बराबर बी एक्स प्लस ए मळे छे। कोई पण रकम मळे गुणो कोई उमेरो बात करो भागो काही पण करो जवाब आपणे नवो मध्यक मळे छे जे आपणे आगळ भणी गया तेम छतां पण दाखला आवशे जोईशुं। तो अहीं उदाहरण नंबर 39 एना स्वरूपे आपेलू छे जरा एमां 3 पॉइंट छे 3-3 पॉइंट आपणे समजी लईए जरा एनी प्रेक्टिस कर लईए। एक चल एक्स नो मध्यक 25 आपणे जोई लीधो छे आ पण रिपीट थाय छे बराबर 25 छे तेमांथी 3 બાદ કરો 2 વડે ભાગો तो नवो मध्यक शू तो नवो मध्यक बराबर एक्स बार ने शू करवाना तो त्रण बात करवाना बे वडे भागवाना एक्स बार केटला छे 25 त्रण बात करो बे भागो એટલે કે 22 ભાગ્યા 2 બરાબર 11 નવો મધ્યક મળી ગયો। આ તો આપણે આવડતું ભણી ગયા છે બરાબર એ તો તમને આવડશે। નંબર 2 જુઓ બીજો પોઈન્ટ વસ્તુનો ભાવ p અને તેની માંગ d વચ્ચેનો સંબંધ d બરાબર 50 -2p છે અને મધ્યસ્થ 11 હોય તો માંગનો મધ્યસ્થ 11 મૂકી દો ના જેવા 11 22 28 આ માંગ આપણે પતી ગયું નવો જે રકમ હતી માંગનો મધ્યસ્થ શોધવાનો હતો એ 28 આપણે મળી ગયો। આટલું સરળ છે એકદમ। ત્રીજો પ્રશ્ન પણ જુઓ એક કંપનીમાં કામ કરતા કર્મચારીનો વેતનનો બહુલક બહુલક એટલે એમો કોઈ માપ નામ ન આપેલું તો એક્સ વાય આમાં ડી એન્ડ પી આપેલા આમાં ધારી લો એક્સ તો કોઈ પ્રોબ્લેમ નથી। તો કંપનીએ કર્મચારીઓના રાહત ફાળા માટે દરેક કર્મચારીના વેતનમાંથી 2% કાપ મૂકવાનો નિર્ણય લીધો છે તો એ ફાળાની રકમનો બહુલક શોધો। તો બહુલક શોધવાનો કીધો હે તો બહુલક બરાબર કેટલા ટકા 2% તો 2% 2% એટલે 2 ભાગ્યા 100 અથવા તો આવું કર દો 85/0.02 અથવા 2% ડાયરેક્ટ કેલ્શિયમ કરો અથવા 2/100 કરો અથવા 0.02 વડે ગુણો કેલ્શિયમમાં જુઓ મિત્રો તો આપણને એકદમ સરળ રીતે મળી ગયું 85/2% 170 આપણને ફાળામાં આપવાની રકમ આટલા રૂપિયા લખવાનું આટલો ફાળો આપવામાં આવશે। તો મિત્રો અહીંયા મધ્યવર્તી સ્થિતિના માપ જેટલા પણ હતા જે વસ્તુ અહીંયા જ બુકમાં બતાવેલી એ મેં તમને સમજાવી ટૂંકા દાખલાના સ્વરૂપે। હવે આપણે નેક્સ્ટ ખોટા દાખલા બધા જેટલા હતા ચેપ્ટર 2 માં પૂરું થઈ ગયું છે। હવે આપણે ટૂંકા દાખલા પણ જે પણ કાંઈ છે એ આપણે થોડા ઘણા જે વધ્યા છે એની આપણે પ્રેક્ટિસ કરીશું અને આ ચેપ્ટર પૂર્ણ કરીશું। કોઈ નવા જ ટોપિક સાથે કોઈ નવા જ ચેપ્ટર સાથે આપણે પાછા ફરી મળીશું। તો મિત્રો ખાસ આટલું ફરીથી વાંચજો તૈયાર કરજો આ દાખલાને જોજો કે ભાઈ મેં કીધું એ કીધું બુકે કીધું એ સાચું છે કે ખોટું છે ચેક કરો। મધ્યક મધ્યસ્થ બહુલક ત્રણેય સરખું આવે છે। આની વિસ્તૃત ચર્ચા આપણે વિષમતા ચેપ્ટર ભણવાના છે એમાં એની અંદર કરીશું અને એની પ્રેક્ટિસ કરીશું। તો મિત્રો ખ્યાલ આવી ગયો તો આટલું તમારે આજે કરવાનું। તો આજના લેક્ચરને પૂર્ણ કરીએ છીએ। કદાચ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પાસવર્ડ એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરો। ટેલિગ્રામ વાપરતા હો તો ટેલિગ્રામમાં પણ તમે પાસવર્ડ એજ્યુકેશન કરશો તો પણ તમને મળશે। ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે બધામાં જ આપણે છીએ તો ચોક્કસ તમારા સુધી હું પહોંચવાનો પ્રયત્ન કરીશ। તો મિત્રો આજના લેક્ચરને પૂર્ણ કરીએ આવજો।